મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂલી ભદ્રાલ્યા જૈનો ધર્મોસ્ત મંગલમ સચિત એટલે કે ચિત્તવાળા સચિત એટલે કે શું ચિત્તવાળા તો જે સચિત હોય એટલે ચિત્તવાળા હોય એટલે કે જે જીવો હોય તો એમના ભેદો આપણે જાણી રહ્યા છીએ કોના ભેદો સચિતના આપણે જીવને સચિત પણ કહી કહેતા હોઈએ છીએ ને કે જેમાં ચિત્ત હોય જેમાં આત્મા હોય જે શરીરી હોય શરીરધારી હોય તો એમને સચિત પણ એક વર્ડ યુઝ કરાય છે તો આપણે એમ પણ કરી કહી શકીએ કે આપણે સચિતના વિશે જે પણ છે જે અહીંયા હવે આપણે જો મુક્તની વાત નહીં કરીએ તો બરાબર એટલે કે સંસારી જીવો વિશે જે સચિત છે તો એમના વિશે આપણે જોઈ રહ્યા છીએ કોણ સંસારી એવા સચિત જીવો કારણ કે મુક્ત કેવા હોય એ કેવા હોય છે અશરીરી હોય છે પણ એ પણ સચિત હોય એટલે કે શરીર નથી પણ જીવો તો છે ને એ પણ જીવ જ છે પણ અહીંયા ફરક શું છે આ અશરીરી છે અને આ શરીરી છે બરાબર તો આપણે એ જોઈ રહ્યા છીએ તો એમાં હવે આપણે જીવોના ભેદો જાણીને આપણને ઓળખાણ આપણે કરશું કે આ જીવો છે અને તેમના ઉપર આપણને ભાવ દયાના પરિણામો આપણને આત્મામાં સહેજતાથી આપણામાં આવે ઈઝ સહેજતાથી એટલે નેચરલી એટલે પ્રયત્ન વિના તો એ લાવવા આપણને આપણે પ્રયત્ન કરશું અને બીજું અજીવ અજીવ એટલે કે અચિત્ત એટલે કે ચિત્ત ચિત્ત શું હોય જડ હોય અચિત્ત પણ કહેવાય કે કે અજીવ કહેવાય એટલે જે જીવોના શરીર રૂપી જે મડદા છે ઓનલી ડેડ બોડી કે મૃતદેહ તો એ એમને પણ આપણે જાણીને તેમના ઉપર રહેલી જે આસક્તિ છે અને મારાપણાનું જે ભાવ છે તો એને તોડવા માટે આપણે પ્રયત્ન કરશું તો આપણા આ જ બે મેઇન ઉદ્દેશ્ય રહેલા છે આ જીવ વિચાર શીખવા પાછળના અને આપણામાં વિરતીના પરિણામો લાવવા માટે આપણે એવી રીતે જ ભણીને આપણે પ્રયત્ન કરશું વિરતી એટલે પાપથી અટકવાનો પ્રયત્ન કરશું પ્રતિજ્ઞા દ્વારા તો આપણે જીવોના ભેદ જોયા મુક્ત અને સંસારી સંસારી સંસારમાં જે રખડી રહેલા જે જીવો છે તો એમના ભેદ કે આ કયા કયા ક્ષેત્રસ અને સ્થાવર સ્થાવરને એક ઇન્દ્રિય પણ કહેવાય છે કારણ કે એમના પાસે એક જ ઇન્દ્રિય છે બરાબર તો એમાં આપણે પૃથ્વી વિશે આપણે બે ભેદ જોયા સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય તો અને બીજું અપકાયનું આપણે બાદર આપણે જોઈ રહ્યા હતા અને સૂક્ષ્મનું ભેદ પણ આપણે જોયું એ ડિફરન્સ આપણે જોયું હતું ને તો હવે એક વાત આપણે ક્લિયર કરી લઈએ કે જે પથ્થરનું જે જેવી રીતે આપણે જોયું હતું ને તો એવી જ રીતે પાણી માટે પણ એ જ સમજવાનું છે કે સમજો કે અહીંયા પથ્થર એટલે કે પૃથ્વીકાય તો આ બાદર પૃથ્વીકાય છે તો હવે અહીંયા આપણને એક એક પીસ અહીંયા દેખાય છે ને અહીંયા આપણને શું દેખાય છે આવી રીતે તો શું આ એક શરીરમાં એક જ જીવ છે શું એવું છે શું છે એવું નથી પણ એક એક ટુકડો જો આપણે લઈએ તો તે પોતે એક જ જીવનો એક શરીર નથી એટલે એક શરીરમાં આ આખો એક શરીર નથી અને એમાં એક જ આત્મા રહેલો નથી પણ આ જે ટુકડાઓ છે તે દરેક અસંખ્ય શરીરોના સમૂહથી આ બનેલા છે એક એક ટુકડા શું છે અસંખ્ય શરીરોથી ના સમૂહથી એક ગ્રુપ છે એનાથી એ બનેલા છે અને જો એક જ પૃથ્વી કાયના શરીરને આપણે જો છૂટો કરીએ ને તો પછી આ એટલો એટલો નાનકડો હોય છે શરીરની એની સાઇઝ કે તે આપણી આંખોથી આપણને દેખાય પણ નહીં એટલે બાદર પૃથ્વી કાયનું એક જ શરીર પણ આપણને દેખાય નહીં છતાં તેને બાદર જ કહેવાય છે તો વિચારો હવે સૂક્ષ્મ તે કેવી રીતે જીવોનું શરીર કેવી રીતે દેખાશે તો તેવી જ રીતે આપણને શું સમજવાનું છે કે બાદર અપકાયના જીવો વિશે આપણે જોઈએ આ તો પૃથ્વી જોયું તો આ બાદર અપકાયના જીવો વિશે આપણે જોઈ રહ્યા છીએ તો એમાં એના ભેદો જોયા તો એમાં આપણને જે પણ નદીનું પાણી કે વરસાદનું કે ઝાકળ બિંદુ કે બરફ વગેરે જે પણ આ આંખોથી દેખાય છે એટલે કે બાદર અપકાઈના જીવો જે દેખાય છે તો તે શું છે આ હવે આ એક હરિતણુ જે છે એટલે કે જે વનસ્પતિમાંથી ફૂટી નીકળતું પાણી તો આ એક બિંદુ લઈએ આપણે બુંદ એટલે એક ડ્રોપ લઈએ તો શું આ એક જ શરીર છે અપકાયનું આપણને જે અહીંયા દેખાય છે વન ડ્રોપલેટ ઓફ વોટર તો આ શું છે એક જ શરીરમાં એક જ આત્મા નથી આપણને જે આ બુંદ દેખાય છે તો આ પાણીનું બુંદ તે અસંખ્ય અપકાયના જીવોના શરીરોનું એક સમૂહ છે અસંખ્ય જીવોનું શરીરનું એક ગ્રુપ છે કારણ કે આ જે સ્થાવર જીવો છે ને સ્થાવર એકિન્દ્રિય જીવો ભલે તે પૃથ્વીકાય હોય અપકાય હોય તો એ લોકો શું કરતા હોય છે પોતાના જે પોતપોતાના જેવા જ જે અસંખ્ય બીજા અનેક જીવોની સાથે તેઓ સાથે સાથે જ રહેતા હોય છે એ એ ક્યારે પણ એકલા એકલા રહેતા નથી પણ એ કેવી રીતે રહે છે પોતાના જેવા જ જે હોય છે ને વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા પોતાના જ જે શરીર વાળા જેવા સેમ સેમ હોય છે ને તો એમની સાથે સાથે જ એ લોકો સમૂહમાં ગ્રુપ ગ્રુપમાં જ રહેતા હોય છે કેટલા અસંખ્ય જેટલા આવી રીતે એ લોકો ગ્રુપમાં જ રહેતા હોય છે અને સાથે સાથે જ રહીને તેઓ ત્યાં વૃદ્ધિ પામતા હોય છે ત્યાં જેમનું જન્મ મરણ વગેરે ત્યાં થતું હોય છે બરાબર એટલે નવા જીવોનો ત્યાં જન્મ થાય છે જેમનું પણ એટલે જે પણ જીવોનું આવું કર્મ ઉદયમાં આવેલું હોય કે એમને અહીંયા એવી એની ઉત્પત્તિ થશે તો એવા જીવોનો ત્યાં જન્મ થાય અને એમને શરીર કેવું મળે હવે અહીંયા હરિતણું ત્યાં એમનો ઉત્પત્તિ થાય તો એને જ્યાં આ જે જેવું છે હરિતણું સ્પર્શ વાળું શરીર વાળું શરીર પ્રાપ્ત થશે ક્લિયર એટલે એવી રીતે હોય છે અને ત્યાં જેવી રીતે નવા નવા જીવો જન્મ થતું જાય છે તેવી જ રીતે કઈ કઈ જીવોનું ત્યાં ચવન પણ થતું જાય છે બરાબર તો આપણી વાત હતી કે આ એક બુંદ છે તો એમાંથી માત્ર એક જ બાદર અપકાય જીવના શરીરને જો છૂટો કરવામાં આવે ને એક જ કેટલું અહીંયાથી આપણે માત્ર એક જ એને છૂટો કરશું તો પછી તેના શરીરનો સાઇઝ એટલું નાનકડું હોય છે આ બાદર અપકાયનું એક જ શરીરનું એક જ જીવનું શરીરનું આટલું નાનકડું હોય છે કે આપણથી આપણ આપણને આંખોથી દેખાઈ આવવાનું નથી ભલે તે બાદર અપકા એનો ભેદ છે તો આવા જયારે અસંખ્ય બાદર જીવોના જ્યારે શરીર ભેગા થાય છે અસંખ્ય શરીરો ત્યારે પછી જઈને આપણને આ પાણીનું જે એ બુંદ છે એ ડ્રોપલેટ છે ત્યારે પછી આપણને દેખાય છે આ આંખોથી તો એટલી હવે શક્તિ આપણે અહીંયા જ આપણે શક્તિ માપી લઈએ કે આપણી આંખોની શક્તિ કેટલી ઓછી છે બરાબર એટલે આવી ઓછી શક્તિવાળા આંખો આપણને પ્રાપ્ત થઈ છે વળી જેમને ચશ્મા હોય તેઓ તો એટલું પણ એમને પ્રોબ્લેમ થાય છે એટલે આ બધું આપણામાં કમી છે બરાબર તો હવે વિચારો કે અહીંયા બાદર અપકાયના જીવો જે છે એમનું એક એક શરીર આપણાથી આપણને દેખાય નહીં તો પછી સૂક્ષ્મ અપકાયના જીવોના શરીર આપણને શું દેખાશે બરાબર એટલે વિચારવા જેવું છે કે કેટલા નાનકડા હશે આપણે લાસ્ટ વીકમાં આપણે શું જોયું હતું આપણે ગાથા વાઇઝ આપણે જોઈ રહ્યા હતા જે અલગ અલગ પ્રકાર છે પાણીના અપ બાદર અપકાય જીવોના તો તે આપણે જોઈ રહ્યા હતા તો એમાં મહિયા એટલે કે ધુમ્મસ વિશે આપણે જોયું હતું કે જ્યારે ફોગ રહેલું હોય ત્યારે શું થાય છે વાતાવરણમાં આ બાદર અપકાયના જીવોનો અસંખ્ય સમૂહો આવી રીતે ભેગો થયેલો હોય છે માટે ત્યારે આપણાથી કોઈ પણ પ્રકારની ક્રિયા કરાય નહીં શરીર કે એટલે કે કાયા કે વચન દ્વારા કોઈ પણ ક્રિયા નહીં કરાય પણ મૌન રહીને એક જ સ્થાને શરીરને આપણને રહેવું જોઈએ અને આવા વાતાવરણમાં તીર્થયાત્રા પણ કરવાની નહીં હોય કારણ કે એનાથી ઘણા જીવોની હિંસા થાય છે માટે આગળ નહીં વધવાનું પણ વેઇટ કરવાનું અથવા તો ત્યાં જ ભાવ પૂજા કરીને પછી એટલે કે ચૈત્યવંદન કરીને ત્યાં જ પગથિયા ઉપર કરીને પછી રિટર્ન ચાલ્યો જવાનું ત્યાં એટલે એવી રીતે કરવાનું એટલે અથવા તો ત્યાં ઉત્તમ એવો કાવસક ધ્યાન પણ કાવસક ધ્યાન સાધના પણ કર આપણે કરી શકીએ છીએ ત્યાં બેસીને પછી આપણે ઘનો દધી વિશે જોયું કે આ શું છે ઘાટું પાણી છે ઘનો દધી ઘનો દધી એટલે ઘાટો અને ઉદધી ઉદધી એટલે કે પાણી તો આ ઘાટો પાણી કેવો હોય છે ઘી જેવો થીજેલો પાણી હોય છે અને તે સાતે સાત નરક પૃથ્વીઓની ને એ આધાર આપે છે આ જે ઘણો દદીનું જે વલય છે જે લેયર છે તો તે બાદર પૃથ્વી કાયના આ જે બાદર પૃથ્વી કાયના જીવો રૂપી જે આ સાત નરક પૃથ્વીઓ છે તો તેને એ આધાર આપે છે સપોર્ટ આપે છે પણ આ ઘનો દધી જે છે તો તે તીર્થાલકમાં નથી ઓકે તો હા અને બીજું આ ઘનો ત્યાં દેવ વિમાનો છે તો એમના નીચે પણ રહેલા હોય છે અમુક એવા દેવ વિમાનોને નીચે એટલે અહીંયા આપણે આખા પાંચમી ગાથા પ્રમાણે ઓસા હિમ કરગ હરિતણું ધુમ્મસ અને ઘનો એ બધા પ્રકારો આપણે જોઈ લીધા અને હા સાથે સાથે ભૂમિનું પાણી અને આકાશનું પાણી તો તે પણ આપણે એના વિશે પણ જોઈ લીધું તો આ જે આપણે કહ્યા ને કે ઓસા હિમ કરગ વગેરે તો આ ભેદ નથી એને ભેદ ભલે કયા છે કે ભેયાણેગા ઓસ પણ ભેયાણેગા એટલે ભેદ અનેક છે આ અપકાયના તો એ માત્ર ભેદ એટલે કે પ્રકારો છે અલગ અલગ પ્રકારના એવી રીતે એટલે શરીર વાળા અપકાયના જીવો છે તે સમજવાનો પણ ઓફિશિયલી એને પ્રકાર ભેદ નહીં કહેવાય કારણ કે રિયલ જો ભેદ કહીએ તો કોણ છે અપકાયના ભેદો આપણે પૂછીએ ક્વેશ્ચનમાં

પછી આપણે થોડા પોઈન્ટ્સ ક્લિયર કરી લઈએ બેસ્ડ ઓન યોર ક્વેશ્ચન્સ જે લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ આવ્યા હતા એના ઉપર આપણે થોડીક સમજણ લઈ લઈએ કે આપણા શરીરથી જે નીકળતા જે એવા ફ્લુઇડ્સ છે જે પણ અશુચિ છે તો તે બધા શું હોય છે તો આ બધા કાંઈ અપકાય એટલે એ નથી પણ એ અચિત હોય છે બરાબર પણ એ એટલે કે પાણીનો ભાગ રહેલો હોય છે એમાં પણ પાણી કેવા ક કયા રૂપે હોય છે એમાં એ પાણી એટલે કે અપકાય જીવોના મળદા હોય છે બરાબર એટલે અપકાય જીવોના એમાં મળદા મિક્સ હોય છે અને બીજું હા એક વાત આપણે મનુષ્ય જે મૂત્ર હોય છે એમાં ચાર પ્રહર બાદ થાય છે ચાર પ્રહર બાદ અહીંયા જીવોની ઉત્પત્તિ થાય છે તો તે નોટ કરી લેજો અને બાકી જે અશુચિના પદાર્થો છે એમાં શું થાય છે ફોર્ટી એટ મિનિટ્સ બાદ જ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે એ ક્લિયર એટલે એ ક્લિયર કરી લેજો બરાબર પછી આપણે જે પણ બેસજોના ક્વેશ્ચન્સ આપણે થોડા પોઈન્ટ ક્લિયર કરી લઈએ કે અચિત પાણી જે હોય છે ઘરમાં ગરમ અચિત્ત પાણી હોય છે તો એને જ્યારે આપણે ઢાંકીને એના ઉપર વાસણ ઢાંકીએ તો પછી શું થાય છે એ વા જે ઢાંકેલું હોય છે ડિશ એના નીચે ત્યાં પાણીના ડ્રોપલેટ્સ આવી જાય છે તો તે અચિત હોય કે સચિત હોય છે તો તે

હવે વાત કરીએ તો સમારેલા આપણે આપણે બહાર કાઢીએ હા અહીંયા ક્વેશ્ચન આવેલા છે કે પ્રહરનું તો પ્રહરનું પણ આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું પહેલા આ થોડાક પોઈન્ટ્સ ક્લિયર કરી લઈએ તો ફ્રીજમાંથી આપણે સમારેલા ફ્રુટ્સ આપણે જ્યારે બહાર કાઢીએ ને તો ત્યારે ફોર્ટી એટ મિનિટ્સ બાદ શું થાય છે તે વાપરી શકાય છે તેને અચિત કહેવાય છે કારણ કે ફ્રીજનું જે ઠંડા ઠંડુ વાતાવરણ હોય છે ને અહીંયા જો આપણને ફ્રીજમાં ક્લિયરલી આપણે જયારે પણ ડોર ઓપન કરીએ ત્યારે શું થાય નીકળે છે અંદરથી શું નીકળે છે બધા જોયું જશે ને આ બધું આખું કન્ટિન્યુઅસલી એમાં ફરતું હોય છે તો આ સચિત છે ને સચિત અપકાયના જીવો છે તો આ જે વાતાવરણ જે છે સચિત વાળું આખું વાતાવરણ હોય છે એની અંદર જો આપણે ફ્રૂટ્સ રાખીએ એવી રીતે તો એ ભલે સમારેલા અચિત ફ્રુટ્સ આપણે અંદર રાખીએ તો પણ એ આ જે સચિત પાણી છે એની અંદર એ પેસી જાય છે ફ્રૂટમાં બરાબર અને પછી બહાર આપણે જ્યારે કાઢીએ ને એ જે છે એને આપણે બહાર કાઢીએ ફ્રિજમાંથી બહાર મૂક્યા પછી શું થાય છે બહારનું જે વાતાવરણ હોય છે તો આ જે સચિત અપકાયના જીવો જે અંદર છે આ જે દેખાય છે ને આ તો આ હવે જે અહીંયા સમજો કે આ ફ્રૂટ છે તો એમાં એ પેસી ગયા છે બરાબર આ સમારેલું ફ્રૂટ પછી એને આપણે બહાર કાઢ્યું તો એની અંદર આ જે જીવો છે સચિત અપકાયના જીવો જે પેસી ગયા છે બરાબર તો પછી શું થાય છે હવે આ સચિત જે અહીંયા જે દેખાય છે સચિત અપકાયના જીવો એમના માટે ફેવરેબલ કન્ડિશન કયું છે જીવન માટે આ જ છે પણ એને જો બહાર હવે કાઢવામાં આવે ફ્રૂટની સાથે એ લોકો પણ બહાર આવી જાય ને સચિતના જીવો અપકાયના જીવો તો આ કન્ડિશન જે છે બહારની ટેમ્પરેચર ડિફરન્સ જે પણ છે તો એમના માટે એ અનફેવરેબલ થઈ જાય છે માટે તેઓ મિનિટ્સ મિનિટ્સમાં તે બધા ચવી જાય છે બરાબર માટે શું થાય છે પછી ફ્રિજમાં ઉત્પન્ન જે થાય છે જે ફ્રિજમાં ઉત્પન્ન થતા જેવા એવા જે અપકાયના જીવો છે તો એ લોકોને એ ઠંડો વાતાવરણ જ ફેવરેબલ હોય છે એમને જીવવા માટે પણ તેમને બહાર કાઢવાથી એમને વેદના થાય છે અને પછી તેઓ ચવી જાય છે એ પણ ફોર્ટી એટ મિનિટ ની અંદર ચવી જાય છે એટલે ફોર્ટી એટ મિનિટ બાદ આ શું થઈ જાય છે એ ફરીથી આ ફ્રૂટ જે છે તો તે શું થઈ જાય છે અચિત થઈ જાય છે બરાબર પછી આપણે દૂધની વાત કરીએ હા તો દૂધ જે છે તો એ પણ આપણે ફ્રિજમાંથી આપણે તરત જ કાઢ્યા બાદ હવે તેને શું ગેસ ઉપર ગરમ કરવા માટે આપણે રાખી શકીએ કે નહીં એવું પ્રશ્ન જો આપણે આવે શું પ્રશ્ન આવી શકે કે દૂધ જે ફ્રીજમાં પડેલું છે તેને આપણે ફ્રીજમાંથી તરત બહાર કાઢીને તરત જ ગેસ ઉપર આપણે ગરમ કરવા નાખી દીધું તો પછી શું થાય છે એ કરવો યોગ્ય છે કે નહીં તો એમાં હવે પેસી ગયેલા જે અહીંયા અપકાયના જે જીવો છે એમને કેવું વાતાવરણ ફેવરેબલ લાગે છે આ ઠંડુ ઠંડુને શીત સ્પર્શ એમને ફેવરેબલ છે પણ આપણે જો બહાર ટેમ અહીંયા મૂકી દઈએ અને બહાર પણ નહીં મૂકીએ પણ તરત જ આપણે ગરમ ગરમ ગેસ ઉપર આગ ઉપર આવી રીતે આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ તો આ અપકાયના જીવોને વધારે આઘાત લાગે છે ને તો વાયુકાયના જે અનુકૂળ જે શીત સ્પર્શ જે છે તો અહીંયા જેવું અનુકૂળ શીત સ્પર્શ એમને મળે છે ને આ વાયુકાયનું અહીંયા કેવું મળે છે શીત સ્પર્શ તો એના માટે એ અનુકૂળ હોય છે સુખદાયક હોય છે પણ એમને કાઢીને તરત જ અહીંયા જે તેવું કાય જે છે તો તેવું કાયની ઉષ્ણ જે અતિ ઉષ્ણ સ્પર્શ એને પ્રાપ્ત થાય છે તો એના કારણે તેઓને ભયંકર વેદના થાય છે અને પછી તેઓ ચવી જાય છે માટે આપણને શું કરવાનું કોઈ પણ ચીજ વસ્તુને ફ્રિજમાંથી આપણે કાઢીને તો બહાર મૂકી દેવાનું શાંતિથી એને નેચરલી એમાંથી ભલે ઠંડક નીકળી જાય એટલીસ્ટ થોડુંક ઓછું ત્રાસ થાય ને જીવોને ડાયરેક્ટલી ગેસ ઉપર નહીં ચડાવવાનું એ ધ્યાનમાં રાખવાનું બસ પછી પાણી જે છે તો પાણીને ઉકાળવા ઉકાળવા માટેની જો જે આપણે એના વિશે આપણે થોડીક વિચારણા કરી લઈએ તો સૂર્યાસ્ત બાદ જો પાણીને ઉકાળવામાં આવે તો તે સચિત બને છે કે અચિત બને છે તો સૂર્યાસ્ત બાદ આપણે પાણીને ઉકાળીએ ને તો પણ પછી શું થાય છે આપણને એ તો ઉકાળવું ન જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો જ એમાં વાતાવરણમાં ઘણા જ પ્રમાણમાં જીવોની ઉત્પત્તિ થયેલી હોય છે માટે આપણે ઘણું પાપ લાગે છે ત્યારે તો જે ગેસ છે જે સ્ટવ છે તો તે પણ ઓન કરવું ન જોઈએ બરાબર અને તે પાણી કંઈ પછી અચિત બનતો નથી એ ધ્યાનમાં રાખવાનું એટલે સૂર્યાસ્ત બાદ કંઈ ફાયદો નથી કારણ કે સૂર્યાસ્ત બાદ સૂર્યપ્રકાશનો સૂર્યપ્રકાશ જે છે એની ઉષ્ણતાનો અભાવ રહેલો હોય છે ને એ ટાઈમમાં શું હોય છે સૂર્યપ્રકાશનો અભાવ હોય છે ઉષ્ણતાનો જે ગરમી ઘરમાહટ વાતાવરણ છે તો એના કારણે ઘણા ઘણા પ્રમાણમાં જીવોની ઉત્પત્તિ રહેલી હોય છે માટે એ યુઝલેસ છે એ ધ્યાનમાં રાખવા ને એટલે કે જે પાણી છે અચિત્ત પાણી તો પહેલા જ કરીને પહેલા જ વાપરી લેવાનું હોય સૂર્યાસ્ત બાદ કંઈ ફાયદો નથી પછી બીજી હવે એક વાત આપણે કરીએ એક આપણે સાંભળ્યું હશે કે કામડી કાળ વિશે આપણે સાંભળ્યું હશે કે ગરમ ઊનના જે કપડાં પહેરીને આપણને બહાર જો રાત એટલે સૂર્ય એટલે અમુક જે કામડી કાળ હોય છે એટલે કે સાંજના સમયે એ સ્ટાર્ટ થાય છે અને સૂર્યોદય થાય એનાથી થોડાક સમય બાદ સુધી એ રહેલો હોય છે એવું હોય છે આ કામડી કાળ તો એમાં આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે જે પૌષધાર્થી હોય એટલે જે પૌષધ કરતા હોય છે અથવા તો જે ગુરુ ભગવંતો હોય છે તો તેઓ શું કરે આ કામડી વગેરે ગરમ ઊનની જે શાલ છે તો તે પહેરીને પછી જ બહાર જાય જો જવું પડે તો એમ તો જાય નહીં એ અવોઈડ કરે બરાબર પણ જો જવું જ પડતું હોય કઈ પરઠવા માટે તો તેઓ આવી રીતે વાપરતા હોય છે તો હવે એમના માટે જ આ રૂલ નથી એમને જ કંઈ પાપ લાગતું હશે એટલે આપણે વિશે જાણીએ પહેલા તો શા માટે કરતા હોય એ શા માટે પહેરતા હોય કારણ કે અહીંયા જે છે આપણે આપણે તો એકદમ સેન્ટરમાં રહે વી આર ઇન ઇન ધ સેન્ટર જમ્બુ દ્વીપ બરાબર તો બહાર બહાર આપણે જેવી રીતે જઈએ ને તો જ્યારે અસંખ્ય દ્વીપ સમુદ્રો આપણે ક્રોસ કરીએ ને પછી અસંખ્ય દ્વીપ સમુદ્રો બાદ એક સમુદ્ર આવે છે એક અરૂણવર સમુદ્ર નામનો એક સમુદ્ર આવે છે તો તેમાંથી શું નીકળે છે તેમાંથી આપણે હશે ને તો કેવી રીતે થતું હોય છે પાણી ઉછળે ઉછળે અને પછી શું થાય છે ઉછળે ને પછી પડે ને જેટલું ઉછળે પછી નીચે એવી રીતે ડિસ્પર્સ થઈને પડતો હોય છે છૂટો છૂટ્ટો થઈને પડતો હોય છે ઉછળે ત્યારે ફોર્સથી ઉછળે છે અને એટલે એક સમૂહમાં ફોર્સથી ઉછળે છે અને જયારે પડતો એ થોડુંક ડિસ્પર્સ થઈ થઈને ઉતરે પડે છે ને તો આવી જ રીતે શું થાય છે જે અરુણવર સમુદ્ર છે તો ત્યાંથી જે આ સમુદ્રમાંથી આ અપકાય એટલે કે પાણીના જે જીવો છે ને તો તે આટલું ઊંચો ઉછળે છે કે તે પાંચમા રાજ સુધી ઉપર ઉછળે છે અને સતત કન્ટિન્યુઅસલી આ કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલુ રહેલું હોય છે આપણે અહીંયા જે જે અહીંયા જે સી છે આપણે અહીંયા જે સી છે અરેબિક ઓશન છે તો એમાં આપણે જે જોયું છે ને કે મોજા ટાઇડ્સ વગેરે આવે એ તો કાંઈ નથી એનું સાઈઝ તો કંઈ જ નથી અરેબિયન સી જે છે સોરી અરેબિયન સી છે એમાં જે સાઈઝ છે ને ટાઇડ્સની કે જે પણ ઉછળે છે તો એ તો કાંઈ નથી આ તો વિચારો પાંચ રાજ સુધી એટલે કે દેવલોક સુધી ઉર્ધ્વલોકમાં રહેલો પાંચમો જે દેવલોક છે તો ત્યાં સુધી એ ઉછળે છે અને આ શું તમસ્કા એટલે આ આજે અપકાયના જીવોનું નામ છે તમસ્કાયના જીવો તો તમસ્કા એટલે કે એટલે શું તમસ મીન્સ અંધકાર એટલે કે કાળો બ્લેક ડાર્ક અને કાય એટલે કે શરીર એટલે કે તમસ્કા એટલે કે જીવો જે જીવોના શરીર તે કાળા વર્ણના છે બ્લેક કલરના છે અને તેઓના કારણે એક ઘોર અંધકાર એ લોકો કરાવી શકે છે એવું એમનું શરીરનું કલર હોય છે તો આ કઈ જાતિના છે તમસકાય જીવો તે અપકાયના પાણી છે ત્યાં સુધી ઉપર ઉછળીને પછી ત્યાં રહેલી જે ત્યાં નવલોકાંતિક દેવો રહેલા હોય છે ને આપણે સાંભળ્યું હશે કે પાંચમા દેવલોક ત્યાં નવલોકાંતિક એવા દેવો રહેલા હોય છે તો એમની ત્યાં એક અરિષ્ટ નામની પ્રતર છે તો ત્યાં એ બધા મળે છે આ ભેગું થાય છે ને જો અહીંયા સેન્ટરમાં બધું બહારથી ઉછળી ઉછળીને સેન્ટરમાં ત્યાં આવી રીતે ભેગું થાય છે પાણી અને પછી ત્યાંથી હવે નીચે ઉતરે છે તો હવે જ્યાં ભેગું થાય છે ને ત્યાં તો ત્યાં એક કૃષ્ણ રાજી કરીને એક એકદમ ડાર્ક બ્લેક એવી રીતે કાળાશ એટલે એકદમ ઘોર અંધકાર જેવું ત્યાં બની જાય છે તો ત્યાં શું થાય છે હવે દેવો ત્યાં છુપી જાય છે એમને કોઈ એવું સંકટ જેવું આવે ને તો ત્યારે તેઓ જઈને ત્યાં છુપી જાય છે કારણ કે એકદમ ડાર્ક બ્લેક હોય છે ત્યાં અને મનુષ્ય લોકમાં આપણે સાંભળ્યું હશે ને કે કંઈક પ્રોબ્લેમ હોય તો અંડરગ્રાઉન્ડ થઈ જતા હોય તો તેવી જ રીતે દેવોને જો અંડરગ્રાઉન્ડ થવું હોય ને તો એમના માટે આ એક સેફ જગ્યા છે માટે આ દેવો અહીંયા પછી છુપી જતા હોય અને પછી આપણે લાગે કે જ્ઞાનનો ઉપયોગ કરીને તો એ જોઈ શકે છે પણ આ એવું એટલે તો ઘનઘાટું એકદમ અંધકાર હોય છે અને આ કાળા વર્ણના જે તમસ્કાય જીવોના શરીર એટલે એ એ જ દેખાતા હોય છે અને ત્યાં એ છુપાઈ જાય એમનું શરીરનો કલર પણ પછી એના ઉપર પડે તો પછી એ લોકો પણ દેખાય નહીં અવધિ જ્ઞાનથી તે જોવા લાગે ત્યાંથી એ અહીંયાને ત્યાં ક્યાંક ક્યાંક ચાલ્યા જાય એટલે આ ત્યાં જઈને એ લોકો છુપી છુપાઈને રહે અને એવું આ આ કૃષ્ણરાજી એરિયા છે ને તો એવું એ છે કે ત્યાં દેવો પણ પોતે રસ્તા ભટકી જાય છે અને ઘણા સમય બાદ પછી એ પાછો નીકળી શકે છે છે એવું આ તો હવે ત્યાંથી આ જે તમસ્કાયના જીવો છે ને તો એ ત્યાં ભેગા થઈને પછી નીચે પડે છે તો હવે નીચે પડતા પડતા એટલે વરસાદ હવે વરસાદ આપણે જોયું છે ને બસ વરસાદની જેમ જ એ લોકો પણ નીચે પડતા જાય છે પણ આટલા ઉપરથી તે પડે છે ને એટલે આટલું ડિસ્પર્શન હોય છે ને કે આપણને અહીંયા વરસાદ જેવા ધોધ નું ધોધ આપણને ફીલ નથી થતું બરાબર આપણને એવું લાગતું હશે ને કે આટલો આટલા બધા પડે છે તો પછી આપણને દેખાતા નથી બ્લેક બ્લેક વરસાદ કેમ થતું નથી અહીંયા તમસકાઈ જીવોનો બરાબર તો એવું કઈ ક્લિયરલી આપણને દેખાતું નથી કારણ કે એ કેવા હોય છે ડિસ્પર આટલા ઉપરથી પડે તો પછી ડિસ્પર્સ થઈ જાય છે ને તો આવી રીતે તેઓ પડતા હોય છે અને મેન તો શું છે આટલા ઉપરથી પડે તો પછી શું થાય જયારે સૂર્ય વગેરેની ઉષ્ણ એટલે આટલું પાસ ઓન કરવું પડે ને એમને એટલે એમનું શરીરનું શું નું શું થઈ જાય ત્યાં સુધી અને મેઇન તો શું વાત છે કે સૂર્યોદય ત્યાં આપણે અહીંયા શું હોય સમર સિઝન નહીં સમર સિઝન તો છોડો અહીંયા શું હોય છે જ્યારે સન એટલે સન રહેલું હોય છે તો એની જો ઉષ્ણતા છે એના કારણે આ તમસકાના જીવો તે ચવી જાય છે બરાબર જ્યારે અહીંયા આવે છે એ રેન્જમાં આવે છે તીર્છાલકના રેન્જમાં આવે છે તો ત્યારે તેઓ ચવી જાય છે પણ હવે રાત્રિના સમયે શું થાય છે સૂર્યાસ્તવાદ શું થાય છે ત્યાં સન જે એરિયામાં સન રહેલું ન હોય એની ઉષ્ણતા જ્યાં રહેલી ન હોય તો પછી ત્યાં એ લોકો ચવતા નથી એટલે ચવી નથી જતા ત્યાં એ જીવતા જ હોય છે માટે તેઓ કન્ટિન્યુઅસલી પડ્યા કરે છે અને એટલા જ માટે શું કરે છે એટલા જ માટે આપણા ગુરુ ભગવાન તો તેઓ શું કરે છે આ તમસ્કાય જીવો એટલે કે જે અપકાય જીવો જે કન્ટિન્યુઅસલી પડ્યા કરે છે ઉપરથી તો એમની રક્ષા માટે એ લોકો આ ગરમ ગરમ કામડી એ ઓઢતા હોય છે તો હવે શું એમને જ કંઈ ગુનો કર્યો છે કે એમને જ એવું રૂલ લાગુ પડે શું આપણું પણ રિસ્પોન્સિબિલિટી નહીં બને આ જીવોની રક્ષા કરવાની એમને જ ચારિત્ર સ્વીકાર્યું છે તો માટે એમના ઉપર જ બધા રૂલ્સ લાગુ પડે એવું કોઈ નિયમ છે એવું કોઈ રૂલ છે કે એમને જ પ્રતિક્રમણ કરવું પડે એવું હોય શું હોય એટલે આપણે પણ જો આ સમયમાં જઈએ ને કામડી કાળના સમયમાં બહાર જઈએ ને એમ તો જવું ન જોઈએ પણ જવું જ જો પડતું હોય તો પછી આ જીવો એટલે એવી જ રીતે આપણે ચાલ્યા જઈએ ને તો આપણા શરીર જે છે ને એના સાથે એમનું સ્પર્શ થાય તો શરીરની જે એટલે એના કારણે પછી શું થાય છે તો એ લોકો ચવી જાય છે એમને થાય છે છે અને પછી જાય એટલે એટલા માટે આપણને શું કરવું પડે આપણને પણ ઊનના કપડાં એટલે થાય તો ઊનના કપડાં પહેરીને પછી એ સમયમાં બહાર જવું જોઈએ તો એનાથી આપણને પણ જીવ હિંસા દોષ ન લાગે અને અહિંસાના પરિણામો આપણા આત્મામાં જાગે અને ઓછો દોષ લાગે બરાબર કારણ કે પછી એમ ગરમ જો હોય છે તો ત્યાં એ જીવો બચી જાય છે બરાબર એટલે ગરમ જો જે શાલ પહેરેલી હોય ગરમ ઊનનું જો પહેરેલું હોય તો તો તે તો તે શું થાય છે ઊન હોય છે કે સિલ્ક હોય કે એવું જે પણ રેશમ જેવા પણ વસ્ત્રો હોય તો એના ઉપર જો જીવો પડી જાય છે તો તેઓ ચવી જતા નથી પણ તેમની રક્ષા થાય છે પણ અને જયારે તેમનું આયુષ્ય થાય તો ત્યારે એ ચવી જાય છે આખું આયુષ્ય પૂરો કરીને પણ આપણા શરીર ઉપર જો ડાયરેક્ટ પડે ને તો પછી શરીરની જે ગરમાહટ છે એના કારણે તેઓ પછી ચવી જાય છે એટલા માટે આપણને પણ ધ્યાન રાખવાનું છે એમ ખાલી એમના જે મહારાજ સાહેબ છે એમના માટે જે રૂલ કંઈ એમના ઉપર જ બધા લાગુ પડે એવું કંઈ છે એવું નથી બરાબર એટલે એ ધ્યાનમાં રાખવાનું અને વળી આજે બારે માસ આ થઈ રહ્યું છે કન્ટિન્યુઅસલી હમણાં પણ એટ ધીસ વેરી મોમેન્ટ હમણાં પણ આ તમસકાના જીવો અહીંયા પડી રહેલા છે આપણને દેખાતા નથી પણ પડી રહેલા છે અને સમર સિઝનમાં પણ પડે છે એટલે બારે માસે દરેક ક્ષણે એ પડ્યા જ કરે છે કાંઈ આ પ્રોસેસ સ્ટોપ થતું નથી બરાબર ઓકે એટલે એ ધ્યાનમાં રાખવાનું અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે ઊન પણ ગરમ હોય છે પણ એ એનું પ્રોપર પ્રોપર્ટી કેવી હોય છે કે જે જીવો જે છે ને જો એમના ઉપર પડે કે ત્યાં એના જો સમજો ને કે ગરમ એવું જે રજોહરણ છે રજોહરણમાં કે જે ચરવડો છે કે કટાસણો છે એ બધું ઊનનો બનેલું હોય છે તો એમાં એવી પ્રોપર્ટી હોય છે ઊનમાં કે તે જો જીવ એના ઉપર ટચ થઈ જાય ને તો તે તેઓને કંઈ એટલે પ્રોબ્લેમ થતું નથી તેમને વેદના કે ત્રાસ એટલે થોડી ઘણી થતી હશે પણ તેઓ ચવતા નથી ચવી જતા નથી એવું હોય છે ઓકે તો હવે આગળ બીજી આપણે વાત કરશું કે આપણે જે ત્રણ ઉકાળાવાળી પાણીની જે એટલે ઉકાળવાનું જે પ્રોસેસ આપણે કહ્યું હતું ને અહીંયા તમસકાનું બધાને ક્લિયર થઈ ગયું હશે અહીંયા ક્વેશ્ચન છે કે તમસ્કાય જીવો આર અલાઈવ ઇન કોલ્ડ રીજન ઓર નોટ તો પછી એમના માટે એ એ ફેવરેબલ ફેવરેબલ હોય 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 તો તો પછી તે તે જતા છે એટલે જેવું જેવું જે ત્યાં જીવે અને ન હોય તો પછી ત્યાં એ ચવી જતા હોય એવું હોય છે ઓકે આપણે એ જોઈએ હવે જે ઉકાળા વાળાની જે ત્રણ ઉકાળા કરવાનું જે પ્રોસેસ હતું તેના વિશે આપણે સમજી લઈએ તો ત્રણ ઉકાળો એટલે શું કે પાણીનું જે આપણે જ્યારે બોઈલ કરીએ ને પાણીને ઉકાળીએ ને તો ત્યારે શું કરવાનું જે પબલ્સની સ્ટ્રીમ એ ફોર્મ થવી જોઈએ અને એ એ પણ એકદમ નીચેથી સ્ટાર્ટ થઈને ઉપર સુધી કન્ટિન્યુઅસલી એ ચાલવી જોઈએ અને એ પાંચ મિનિટ સુધી એવી જ રીતે રાખવાની અને પછી ત્રણ વાર સ્લો ફાસ્ટ કરવાનું ગેસને બરાબર તો એ તો પછી શું થાય એટલે એટલે પ્રોપરલી આખો જ પાણી જે છે તો તે આખો અચિત થઈ જાય છે એટલે એવી રીતે ધ્યાન રાખવાનું આવી રીતે ત્રણ વાળો પાણી એ બન આવી રીતે બનવા એટલે એક બનવાનું પ્રોસેસ છે બનાવવાનું પ્રોસેસ છે બરાબર પછી આપણે પ્રહરનું જે કેલ્ક્યુલેશન આપણે સમજણ એને વિશે સમજણ લીધી હતી કે રેનીમાં ત્રણ પ્રહર સુધી જ આ ઉકાળેલું પાણી જે છે તે અચિત પાણી છે તો માત્ર થ્રી પ્રહર સુધી અચિત રહે છે અને ત્રણ પ્રહર બાદ તે પાછો સચિત બની જાય છે માટે એના પહેલા જ આપણને વાપરી લેવાનું પછી વિન્ટર માટે ચાર પ્રહર સુધી અચિત રહે સમરમાં આ પાંચ પ્રહર સુધી અને એ પણ અહીંયા મન્સ બતાવેલા છે તો અહીંયા ધ્યાનમાં રાખવાનું કે ઇંગ્લિશ મંથ્સ આપણને નહીં ચાલે અહીંયા ઇંગ્લિશ મંથ્સ ન હોય કારણ કે એ બધું આગળ પાછળ થાય એ અગડમ બગડમ હોય બરાબર આપણને આ માનવાનું છે ગુજરાતી તિથિ જે છે તે હવે આપણે પ્રહરનું કેલ્ક્યુલેશન જરા બરાબર સમજી લઈએ બરાબર પ્રહર જે છે ને તો તે પ્રહર કંઈ ફિક્સ નથી આપણે સમયના અલગ અલગ આપણે ભેદો નોટ સમય કાર્ડ કાર્ડના આપણે ભેદો આપણે આપણને ઘણા બધા જાણવા મળ્યા હશે કે અંતર મુહૂર્ત શું છે કે કલાક શું છે દિવસ શું છે એનો ફિક્સ હોય છે ને દિવસના ફિક્સ હોય ચોવીસ કલાક કે ત્રીસ મુહૂર્ત એ ફિક્સ છે ને અને શ્વાસોશ્વાસના એટલે જે પણ અલગ 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 એના જે ભેદો છે એ બધા એનો ફિક્સ હોય છે એ કેટલું હોય છે જે જઘન્ય છે તો એ સમય સમય એન્ડ ઉત્કૃષ્ટ જે છે તે મિનિટ્સમાં એક ઓછું એટલે આ ફિક્સ હોય છે પણ આ પ્રહર શું છે એ કંઈ ફિક્સ નથી એ ધ્યાનમાં રાખવાનું એને દરરોજ આપણને કેલ્ક્યુલેટ કરવું પડે છે એ દરરોજ ચેન્જ થાય છે તો અહીંયા આપણે જો સમજો કે સનસેટ નો જે સમય છે તો તે જોવાનું આ છે સેવન ફિફ્ટીન તો ટ્વેન્ટી ફોર આવર ક્લોક હોય છે ને તો એના એ જો આપણે એક્ટિવેટ કરીએ ને મોબાઈલમાં તો આપણને બરાબર સમજ સમજણ થાય તો આપણે કેલ્ક્યુલેશ કેલ્ક્યુલેશન પ્રોપરલી કરી શકીએ તો આ સેવન એટલે સેવન નાઇન્ટીન ફિફ્ટીન એટલે કે સેવન ફિફ્ટીન વાગેલા છે સાંજના બરાબર એટલે આ સનસેટનું આ સમય છે પછી સનરાઈઝ જો થાય સાત વાગે સવારમાં તો માઇનસ કરવાનું સિમ્પલ છે સબટ્રેક કરવાનું શું મળે છે કેટલા કલાકો મળ્યા ટ્વેલ્વ અવર્સ ફિફ્ટીન મિનિટ્સ મળ્યા બરાબર તો પછી આ જે મળ્યા એટલા કલાક મળ્યા તો એ આ દિવસ છે બરાબર એને દિવસ કહેવાય એટલે દિવસ કેટલાનો થયો બાર કલાક ટ્વેલ્વ અવર્સ ફિફ્ટીન મિનિટ્સનો એક દિવસ થયો એને ડિવાઈડ બાય ફોર કરવાનું બરાબર એટલે ચાર પ્રહરનો એક દિવસ કહેવાય છે તો ચાર તો આખા દિવસમાં આટલા કલાકો હોય તો અને આખા દિવસમાં ચાર પ્રહર હોય તો હવે એક પ્રહર કેટલું હોય તો તે ડિવાઈડ કરવાનું તો એક આ દિવસમાં કેટલા પ્રહર છે એટલે પ્રહરના કેટલો ટાઈમ છે એક આપણે ડિવાઈડ કર્યું ડિવાઈડ બાય ફોર કરવાનું બરાબર તો કેટલું આવ્યું થ્રી આર્સ થ્રી મિનિટ થયું તો આટલું એક પ્રહર છે અપ્રોક્સિમેટલી અહીંયા સેકન્ડો પણ આવે છે કંઈક આપણે એ લખ્યું નથી બરાબર તો થ્રી આર્સ થ્રી મિનિટ્સ એક પ્રહર થાય છે હવે આપણે શું જોયું અહીંયા નીચે જુઓ આ ચેક કરવાનું હમણાં શું કયો ચાલી રહ્યું છે તે ચેક કરવાનું કયો મંથ ચાલી રહ્યો છે આપણે આની વચ્ચે રહેલા છીએ એટલે રેની સિઝન ચાલી રહેલું છે અને એમાં ત્રણ પ્રહર હોય છે બરાબર તો પછી શું કરવાનું ત્રણને ડિવાઈડ મલ્ટિપ્લાય બાય આ કરવાનું એક પ્રહર મલ્ટિપ્લાય બાય એક પ્રહરનું કેટલો સમય છે થ્રી આર્સ થ્રી મિનિટ્સ છે તો તે મલ્ટિપ્લાય બાય થ્રી કરવાનું તો કેટલા મળ્યું નાઇન આર્સ નાઇન મિનિટ્સ હમણાંના ટાઈમમાં શું છે એટલે જે દિવસે સનસેટ અને સનરાઈઝ આ ટાઈમવાળું હોય તો એ દિવસે એક પ્રહર છે થ્રી આર્સ થ્રી મિનિટ્સ અને પાણી જે છે ઉકાળેલું જે પાણી છે તો તે કેટલો ટાઈમ સુધી ચાલે છે ત્રણ પ્રહર સુધી ચાલે છે બરાબર તો ત્રણ પ્રહર એટલે કેટલા ટાઈમ થયું નાઇન આર્સ નાઇન મિનિટ થઈ ગયું છે એટલે નાઇન આવર્સ નાઇન મિનિટ થયા બાદ આ અચિત પાણી જે છે તો તે પાછો સચિત થઈ જશે એવી જ રીતે વિન્ટરમાં જો આવો સમય હોય સનરાઈઝ સનસેટનું તો આવી રીતે કેલ્ક્યુલેટ કરીને પછી ચાર પ્રહર ચાલે ને તો ચાર પ્રહર એટલે મલ્ટીપ્લાય બાય આ કરવાનું થ્રી આર્સ થ્રી મિનિટ તો ટ્વેલ આર્સ ટ્વેલ મિનિટ એટલે ચાર પ્રહર આ છે ટ્વેલ મિનિટ ઇઝ ઇક્વલ ટુ ચાર પ્રહર એટલે આ આટલા બાદ આટલા સમય બાદ પાણી પાછો સચિત બની જશે તેવી જ રીતે સમર માટે એવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું બરાબર ઓકે તો હવે આગળ આટલું કેલ્ક્યુલેશન બધાનું ક્લિયર થઈ ગયેલું હશે એટલે એ રોજ કરવાનું છે આપણને બરાબર સનરાઈઝ સનસેટ છે એ નોટ કરવાના અને કરીને ડિવાઈડ બાય ફોર એ એક પ્રહર છે અને પછી એ મલ્ટીપ્લાય કરવાનો એ બધાને હવે આજથી સવારેથી આવતીકાલથી એ કરવાનો છે પછી બીજું અહીંયા આપણે આગળ કે દૂધ જે છે તો બીજા દિવસે એ ચાલે કે નહીં તો દૂધ જે છે તો તે સાંજે ગરમ કરીને એટલે આપણે જો સૂર્યાસ્ત બાદ કે સાંજે સૂર્યાસ્ત પહેલા પણ આપણે સાંજે ગરમ કરી દીધું તો બીજા દિવસે ચાલે કે નહીં તો તે નહીં ચાલે કારણ કે એક રાત્રિ પસાર થઈ જાય છે પછી તેમાં છતાં પણ એમાં પાણીનો ભાગ તો રહેલું કારણ હોય છે ને એના કારણે પછી શું થાય છે અસંખ્ય ઉત્પત્તિ થઈ જાય છે માટે શું કરવાનો ત્યાં જ સાંજથી પહેલા જ એ જ દિવસે આપણને મેળવણ નાખી દેવાનું તો પછી બીજા દિવસે દહીંના ફોર્મમાં એ ચાલે છે પણ દૂધના ફોર્મમાં ચાલતો નથી પછી બીજું પોઈન્ટ કે પાણી જે છે તો તે બચી જાય તો આપણે જો બહાર પલઠવીએ તો એ ડામરના રોડ હોય તો પછી પૃથ્વી જીવોની જીવો પાપ લાગે કે નહીં તો ડાબર રોડ છે ને બહાર એટલે તે અચિત છે માટે અહી જીવોની હિંસા નું પાપ તો લાગતો નથી પણ જો સચિત માટી હોય કે નવી ખોદેલી માટી હોય એના ઉપર આપણે નાખીએ તો બંને પરકાય શસ્ત્ર બને છે એકબીજા માટે માટે અહીંયા આપણને હિંસાનો પાપ લાગે છે બરાબર એ ધ્યાનમાં રાખવાનું પછી બીજું એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતું કે આપણે કોઈ પણ નદીમાં જઈએ તો નદીમાં આપણે જઈએ તો પછી પાપ લાગે છે ને ઘણું જ પાપ લાગે છે પણ આપણે સાંભળ્યું હશે કે શત્રુંજય નદીએ નાહીને મુખમાં બાંધી મુખકોષ દેવયુગાદી પૂજ્યે આણી મન સંતોષ આવું સાંભળ્યું છે ને આપણે એટલે કે શત્રુજયની નદીમાં આપણને શું કહેવા એમાં નાહીને શું કહેવા માટે કહ્યું છે પૂજા કરવાની છે 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 રીતે શાસ્ત્રમાં વાત આવેલી તો 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 હવે એમાં શું આ માત્ર કાવ્ય કાવ્ય રચના કે શત્રુંજય નદીમાં નાહીને મુખ બાંધી મુખ કોષ એવી રીતે છે પણ એનું મિનિંગ શું થાય છે હવે ત્યાં જ આપણને ડૂબકી લગાડવી નથી લગાડવી ન જોઈએ શત્રુજયના નદીના પાણીમાં પણ શું કરવાનું જણા ત્યાંથી પાણી લેવાનું કેટલું લેવાનું થોડુંક આપણને પાણી લેવાનું બોટલ હોય આપણા પાસે ખુલ્લા મોઢા મો મોટા મોઢાવાળી બોટલ હોય તો એ બોટલમાં આપણને ઘાડીને પાણી લેવાનું એક બોટલ જેટલું બસ અને પછી શું કરવાનું જે આપણે જે પાણીથી ગાળ્યું ને તો એ પાણીને પછી શું કરવાનું એ જ પાછું જે પાણી આપણે ગાળ્યું ને એ શત્રુંજય ને નદીનું પાણી તો એ પાણી થી જ ત્યાં જ આપણને સંખારા ને આપણને નદીમાં ધોઈ લેવાનું એટલે કે તે સંખ તે જીવ તે ઘડે જે કપડું છે ઘડણું છે તો એમાં જે ત્રસકાય જના જીવો જે અટકી ગયા છે તો તેમને પાછા એ નદીમાં શત્રુંજય નદીમાં નાખી દેવાના તો નહીં તો ત્યાં સુકાઈને તે મૃત્યુ પામે એ ધ્યાનમાં રાખવાનું પછી આપણને શું કરવાનું એ પાણી ઉપર લઈ જવાનું પાણીને બોટલમાં બંધ કરી ઉપર લઈ જવાનું અને પછી આપણને ત્યાં અંગ શુદ્ધિ કરવાની સ્નાન કરવાનું એમાં આપણે જો સાદું પાણી મિક્સ કરવું હોય થોડુંક વધારે જોઈએ તો ચાલે બરાબર એમાં આપણને પછી એવી રીતે અંગ શુદ્ધિ કરવાની પછી શુદ્ધ એવા કપડાં જે છે પૂજાના તો તે પહેરીને પછી મુખે મુખકોષ બાંધીને પછી આગળ પૂજા કરવાની એવી રીતે કરવાની એ વિધિ છે બરાબર એવું જો કરશું તો આપણને પાપ નહીં લાગે કારણ કે આપણે જણા આપણે અંગ શુદ્ધિનું જે વિધાન છે તો તેને આપણે ફોલો કર્યું છે પૂજા કરતી પહેલા એ ધ્યાનમાં રાખવાનું એટલે અહીંયા આપણને આ જે કાવ્ય સેન્ટેન્સ છે એનું આપણે લિટરલ મિનિંગ નથી લેવાનું કે ત્યાં જ ડૂબકી લગાડવાની કે ત્યાં બાલ્ટીના બાલ્ટી ભરી ભરીને ત્યાં જ આપણને નહાવા બેસી જવાનું એવું નથી અને ત્યાં જ આપણે પૂજાના કપડા પહેરી લઈએ અને પછી ઉપર જઈએ તો પરસેવો થાય ઘણા જ પ્રમાણમાં પરસેવો થાય પૂજાના કપડા અશુદ્ધ થઈ જાય તો પછી અશુદ્ધ એવા પૂજાના કપડા સાથે ત્યાં પૂજા કેવી રીતે કરી શકાય બરાબર એટલે એ આપણને એવી રીતે કરવાનું આવી રીતે બરાબર પ્રોપરલી ફોલો કરવાનું અને બીજું બીજી વાત આપણે જે નદીઓ કહી છે તો નદીઓમાં આપણે જો બીજી નદીઓ છે એમાં નિષ્કારણે આપણે મોજ મજા માટે આપણે ડૂબકી લગાડીએ અને આપણે સ્નાન કરીએ એમાં તો પછી એમાં તો આપણને ચીકણા પાપ કરમનું બંધ લાગે છે થઈ જાય છે બરાબર કારણ કે એમાં તો કઈ પ્રયોજન નથી પૂજાનું કે કઈ પ્રયોજન નથી અને એમાં આપણે ઝાણાનું પણ પાલન કરતા નથી તો એ ચાલે કેવી રીતે આવું કરશું આપણે તો પછી આવતા ભાવમાં આપણને માછલીનો અવતાર મળી શકે છે અને એ પણ એ જ નદીમાં જો હોય માછલીઓ ત્યાં હોય અથવા તો બીજા કોઈ જીવ જ્યાં હોય એ નદીમાં અવતાર મળશે પછી એટલે ધ્યાનમાં રાખવાનું બીજું એક ક્વેશ્ચન હતું કે દૂધ હોય તો પછી તેને કાઢીને પછી ઉકાળીને પછી મારા સાહેબને વહરાવી શકાય કે નહીં તો હવે એ નહીં વહોરાવી શકાય દૂધ જે છે ફ્રીજમાં તો પહેલા તેને બહાર કાઢવું અને એ પણ પોતાને જો એનું એનું ભક્ષણ કરવું હોય ને તો પોતાના માટે કાઢવાનું મારા સાહેબ માટે આ બધું કરવાનું નથી આપણને આપણને પોતાના માટે શું કરવાનું રોજ ફ્રિજને ફ્રિજમાંથી દૂધને બહાર કાઢીને નોર્મલ જયારે થઈ જાય પછી એને ઉકાળવા માટે એટલે ઠંડક નીકળી ગયા બાદ ફોર્ટી એટ મિનિટ થયા બાદ પછી એને ત્યાં ઉકાળવા માટે બોઇલ કરવા માટે રાખવાનો પછી ત્યાં પડેલો હોય અને પછી સાધુ સાધુ સાધવીજી ભગવંત આવે તો એને વરાવવાનો એટલે પોતાના માટે ગરમ કરવાનું છે મારા માટે આ બધું નથી કરવાનું એ ધ્યાનમાં રાખવાનું છે ઓકે આપણે અહીંયા થોડા ક્વેશ્ચન્સ લઈ લઈએ અહીંયા પ્લીઝ ગીવ સમ એક્ઝામ્પલ્સ ઓફ બાદર એન્ડ સુક્ષ્મ પૃથ્વી કાએને અપકાય જીવ પૃથ્વી પૃથ્વી એન્ડ અપકાય તો બાદર પૃથ્વીકાય તો આપણે જોયા ને કેટલા બધા હતા સ્ફટિક રત્ન માટી એ બધા બાદર છે અને સૂક્ષ્મ પૃથ્વી આપણે એક્ઝામ્પલ નહીં આપી શકીએ કારણ કે આપણને તો દેખાતા નથી બરાબર પાંચે પાંચ ઇન્ ઇન્દ્રિયોથી તે ગ્રાહ્યો નથી માટે આપણને આપણે એમનું એક્ઝામ્પલ નહીં આપી શકીએ અને અપકાયના જીવોનું આપણે હમણાં જોયું ને કે ભૂમિનું પાણી વરસાદનું પાણી પછી આજે ઓસા હિમ ઝાકળ કરગ એ બધું હરિતણો એ બધા છે આ બાદર અપકાયના જીવોના એક્ઝામ્પલ્સ છે અને સૂક્ષ્મ અપકાયના એક્ઝામ્પલ્સ તો આપણે પાછો નહીં આપી શકીએ કારણ કે આપણે આપણને દેખાતા જ નથી પણ આપણને સમજવાનું છે કે ચૌદરાજ લોકમાં આ સૂક્ષ્મ અપકાય એન્ડ પૃથ્વીકાય જીવો ઠાસી ઠાસી ને ભરાયેલા છે એક ખાસ ધ્યાન રાખજો પાંચે પાંચ સ્થાવરો શું અહીંયા ક્વેશ્ચન છે કે શું આખો સમૂહ એક સાથે જ જન્મ મરણ પામે તો તો આપણે જે આખો સમૂહ એટલે કે આપણે જે વોટર ડ્રોપલેટ ની વાત કરી તો આખો જે સમૂહ છે પાણીનો તો તે આખો એક સાથે જન્મ મરણ નહીં પામે એ પોતપોતાના જે અલગ અલગ એમાં અલગ અલગ શરીરો છે ને શરીરો આપણે શું આ એક સમજો કે આપણને આ પાણીનો આટલો મોટો ડ્રોપલેટ દેખાય છે પણ એની અંદર આ અસંખ્ય એવા અપકાયના જીવોના શરીર રહેલા છે તો એ પોતપોતાનું અલગ અલગ આયુષ્ય જે પણ હોય એવી રીતે પોતપોતાના આયુષ્ય પ્રમાણે કોઈક પહેલા ચ્યવન કોઈનું થાય કોઈનું પછી થાય એટલે અલગ અલગ હોય એક સાથે એ થતું નથી જન્મ પણ નહીં અને મરણ પણ નહીં એ ધ્યાનમાં રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે વોટ કેટેગરી વિલ સી વોટર કમ તો તે ભૂમિ ભૂમિ સંબંધી પાણી એમાં આવશે અને અહીંયા આપણે ખાસ શું કહ્યું એ ગાથા જો આપણે યાદ કરીએ તો ગાથામાં શું છે ભેઆય અણે ગાય

એમાં જીવોની ઉત્પત્તિ થાય છે સમૂરછીમ જીવોની ઉત્પત્તિ થાય છે પણ જે બાકીના જે અશુચિ પદાર્થો છે મનુષ્યના તો તેમાં એ શું થાય છે એટલે પરસેવા હોય કે બડખા હોય કે વોમિટ હોય એ બધામાં ફોર્ટી એટ મિનિટ્સ બાદ સમૂરછીમ જીવોની ઉત્પત્તિ થાય છે અહીંયા ક્વેશ્ચન છે કે ઘરમાં ફ્રીજ નથી તો શું કરવું તો એ સારું છે નથી તો કાંઈ નથી કરવાનું ફ્રેશ લઈને રાખવાના રોજ રોજ આપણને વાપરવાનું એટલે એ તો બહુ સરસ છે જો ન હોય તો અનુમોદના એક ક્વેશ્ચન છે કે વી હેવ ટુ બોઇલ વોટર ધેટ ટાઈમ વી હેવ ટુ કવર ઈટ બટ ધેન વી હેવ ટુ ઓપન કવર ઇઝ ઇટ ઓકે સ્ટીલ વોટર ઇઝ હોટ હા તો આપણે ઢાંકીને રાખવાનું તો પછી વાતાવરણના જે છે ને તો અપકાયના જે જીવો તો તેમને ખોટી ગરમી લાગી જતી હોય છે એમને પણ પછી બહુ ત્રાસ થાય છે વાયુ કાયના જે જીવો હોય છે વાતાવરણમાં કે બીજા જે પણ જીવો હોય છે તો એટલા માટે જો થઈ શકે તો પોસિબલ હોય તો ઢાંકીને રાખવાનું પણ જલ્દીથી વાપરવું હોય અસમાધિ થતી હોય તો આપણે ઓપન કરીને એવી રીતે પરાતમાં જણા એવી રીતે કરી શકાય અહીંયા ક્વેશ્ચન છે કે અહીંયા પણ ફ્રીજ તો વપરાય નહીં ને એમાં પાપ લાગે જ ને ફોર્ટી એટ મિનિટ બાદ કામ છલે કેમ ચાલે અચ્છા હા તો નહીં ચાલે ફ્રીજ નહી ચાલે બરાબર છે ફ્રીજ તો વપરાય જ નહીં એમાં ઘણા બધા જીવોની હિંસા થાય છે એટલે કે ત્યાં નિગોદની એટલે કે જીવોની ઉત્પત્તિ થાય છે એટલે અનંત કાય જીવોની હિંસા થાય છે પછી તેવું કાંઈ પણ ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે તો તેવું કાંઈ જીવોની હિંસા થાય છે અપ કાઇ જીવોની હિંસા થાય છે ઘણી બધી હિંસાથી આ કનેક્ટેડ છે આ એક ફ્રીજ માટે કેટલા બધા આજના સમયમાં પણ આપણા કેટલા બધા જૈનો છે કે ઘરમાં ટીવી પણ 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 નથી નથી વાપરતા છતાં તેઓ રોજ ફ્રેશ ફ્રેશ મંગાવીને એવી રીતે તેઓ વાપરે છે અને ચાલે છે પહેલાના કાળમાં ફ્રીજ હતું એટલે એવી રીતે કરી એ ઉત્કૃષ્ટ છે ફ્રીજ રાખવું ના જોઈએ અહીંયા ક્વેશ્ચન છે કે સૂર્યાસ્ત બાદ કોઈ પણ ખાવાની વસ્તુ જો ખુલ્લી રાખીએ તો ચાલે કે એમાં જીવો ઉત્પત્તિ થાય હવે ધ્યાનમાં રાખવાનું આપણને શું કહેતા હોય કે રાત્રિ ભોજન એટલા માટે ત્યાગ કર્યું છે કારણ કે ખાવામાં કઈ પણ નાના નાના ત્રસજીવો જીવો પડતા જ હોય છે આંખોથી ભલે દેખાતા નથી છતાં પણ નાનકડા નાનકડા જીવો તેઓ પડતા હોય છે માટે ઢાંકીને જ રાખવું જરૂરી છે બરાબર અને ખાસ તો ઓપરેશન પણ કરતા હોય ને ડોક્ટરો તો ત્યારે એ લોકો રાત્રિના સમયે હા અને બીજું પોસ્ટમોર્ટમ પણ નથી કરતા તો વિચારો હવે આપણને જો ખાવું જોઈએ રાત્રે ડોક્ટરો પણ પોસ્ટમોર્ટમ નથી કરતા મળદાનું વિચારો કારણ કે એમાં જીવો એટલા રહેલા હોય છે વાતાવરણમાં કે તેઓ પડે પડી છે ત્યાં મળદામાં કન્ટામિનેશન થઈ જાય છે માટે ત્યાં ડોક્ટરો પણ મળદાનું પોસ્ટમોર્ટમ નથી કરતા તો આપણાથી શું ખવાય રાત્રે પીવાય કે ખવાય ખાવાનું પીવાનું વિચારવા જેવું છે બરાબર રાત્રે બનાવેલો હોય તો તેને આપણે જો ખાઈએ સવારમાં તો પણ રાત્રિ ભોજનનો પાપ લાગે એટલે રાત્રે કાંઈ તળવાનું હવે જો આપની રોટલી બચી જાય તો રોટલીને પછી સાંજ પછી નહીં ખાખરા નહી બનાવવા એ નહીં ચાલે સૂર્યાસ્ત થાય એનાથી પહેલા જ એ બધું પતાવી લેવાનું હોય છે અથવા તો બચી જાય તો આપણે કોઈ ગરીબને કઈને કે ઘાયને હાથી હાથી ઘાયને આપવું હોય સોરી ગાયને આપવાનું હોય તો પછી કે કૂતરાને આપવાનું હોય તો પહેલા જ આપી દેવાનું એ બધું આપણું એવું બધું સેટિંગ એકદમ પરફેક્ટ હોવું જોઈએ સૂર્યાસ્ત પહેલા જ જ કામ પતાવી દેવાના રોટલી બધું એનું રોટલીનું બધું કરી નાખવાનું ખાખરા બનાવી લેવાના અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ધીસ લાઇક બ્લેક હોલ અચ્છા એ ક્વેશ્ચન આ વિષય છે આપણે કૃષ્ણ રાજી વિશે કહ્યું તો એ બ્લેક હોલ નથી એમનું ક્વેશ્ચન છે કે ઇઝ ઇઝ લાઈક બ્લેક હોલ એઝ સાયન્ટિસ્ટ છે તો આ સાયન્ટિસ્ટોનું ત્યાં સુધી એ લોકો પહોંચી જ નહીં શકવાના કે અરે પણ એ કેટલા પણ જન્મ લેશે ને સાયન્ટિસ્ટો કેટલું પણ એડવાન્સ ટેકનોલોજી કે ટેલિસ્કોપ કે કંઈ પણ બનાવશે ને એમને ત્યાં પાંચમા રાજ સુધી એ લોકો જોઈ જ શકવાના નથી ઉપર શું ચાલી રહ્યું છે એ લોકો એટલે એમના પાસે ઇન્સ્ટ્રુમેન્ટમાં આટલી કેપેસિટી નથી માટે આ કંઈ એક તો બીજી વાત એ અને બીજું આ બ્લેક હોલ ટાઈપ નથી પણ ત્યાં પાણી તમસ્કાના પાણીના જે અંધકારમાં જે શરીરવાળા જે જીવો છે તો ત્યાં ભેગા થાય છે માટે ત્યાં એકદમ બ્લેક બ્લેક એવું થઈ જાય છે અહીંયા જે સમજો ને ધુમ્મસ થાય ફોગ થઈ જાય તો વ્હાઈટ એવું કેવું હોય દેખાય નહીં ને આપણને બે ફીટ આગળ શું છે તે પણ આપણને દેખાતું નથી તો તેવી જ રીતે સમજવાનું ત્યાં એકદમ બ્લેક શરીર વાળા ફોગ છે અને ત્યાં તો બ્લેક ફોગ વિચારી લો ફોગ નથી પણ વરસાદ તો કેવું લાગતું હશે વિચારો ઇમેજિન કરો અહીંયા ક્વેશ્ચન છે કે વૈક્રિય શરીર બનાવે તમસ્કાના જીવો ના તમસ્કાના જીવો તે ઔદારિક શરીર વાળા છે તે અપકાય હોય ને તો તેમને ક્યારે પણ વૈક્રિય શરીર તેઓ બનાવી શકતા નથી એ ઔદારિક શરીરવાળા વાળા જ હોય છે ક્વેશ્ચન છે વોટ ધ નેમ ઓફ ધ દ્વીપ તો એ અરુણ દ્વીપ નથી એ સમુદ્ર છે એટલે આપણે જે સમુદ્ર એટલે દ્વીપમાંથી નથી પાણી તો સમુદ્રમાંથી ઉછડે છે આ આ અરુણવર વર નામનો દ્વીપ હશે બરાબર પણ આ સમુદ્ર નું નામ છે અરુણવર સમુદ્ર અરુણવર દ્વીપને બહાર ફરતો છે આ અરુણવર સમુદ્ર અને ત્યાંથી આ તમસ્કાય જીવો એ ઉછળે છે ફાઉન્ટની જેમ અને આપણા જમ્બુ દ્વીપ અસંખ્ય દ્વીપ સમુદ્રોથી દૂર આવે છે આ અહીંયા ક્વેશ્ચન છે કે અવધિજ્ઞાનથી કેમ ન દેખાય પ્લીઝ રિપીટ ઓકે તો અવધિજ્ઞાનથી એમ તો જે રૂપી વસ્તુઓ છે તો તે દેખાય ને પણ અહીંયા શું થાય છે એ લોકોનું પણ એક રેન્જ હોય છે અવધિ યોજન સુધી જોવા લાગે બરાબર ત્યાં સુધી ઉપયોગ મૂકે ત્યાં અંધારો અંધારો એમને દેખાય અને ત્યાં એ એ લોકેટ કરે ત્યાં સુધી આ જે છે દેવ જે છુપાયેલો દેવ છે તો તે બીજા ઠેકાણે ત્યાં અહીંયા ત્યાં ફૂલ સ્પીડમાં ચાલ્યો જાય તો પછી એટલે એ શોધવાનું ત્યાં બહુ ડિફિકલ્ટ થઈ જાય છે એટલે અવધિ જ્ઞાનથી તો એમને રૂપી વસ્તુઓ દેખાય છે પણ બ્લેક બ્લેક આ બધું દેખાય છે આ તમસ્કાના જીવો પણ રૂપી જ છે ને બ્લેક શરીર વાળા ને આ દેવ પણ એ પણ દેખાશે પણ ત્યાં લોકેટ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય છે એ વાત છે કારણ કે ત્યાં કન્ટિન્યુઅસલી ફ્લો ચાલુ રહેલું છે ને એટલા માટે

જો આપ એટલે મેન તો અવોઇડ કરવાનું બહાર જવાનું પણ જો અનઅવોઇડેબલ એ આવા સિચ્યુએશન્સ હોય તો પછી એવા ગરમ એવી રીતે જે શાલ વગેરે ઓઢીને પછી નીકળવાનું પછી અહીંયા ક્વેશ્ચન છે કે ઘરની બહાર હોય તમસ્કાયના જીવ હા ઘરની બહાર રહેલા હોય છે તમસ્કાયના જીવ બરાબર છે અને આપણી વિન્ડો બહુ વધારે ઓપન ઓપન હોય તો પછી થઈ શકે છે આપણા ઘરમાં પણ આવે અમુક પ્રમાણમાં હવાની સાથે સાથે આવી જતા હોય પોસિબલ છે એટલે જ આપણે જોયું હશે થોડુંક પણ જો એમને બહાર જવું પડતું હોય ગુરુ ભગવંતોને તો ત્યારે એ કામડી ઓઢ્યા વગર તો બહાર જતા જ નથી ખુલ્લા આકાશની નીચે જતા જ નથી અહીંયા ક્વેશ્ચન છે કે અહીંયા શું છે અગર પાણી ગાળવાથી તે અણગડ નથી રહેતું તેમાં અને તેમાંથી જીવ નીકળી જાય છે તો વી કેન સિમ્પલી કવર ધ વોટર વિથ અ પ્લેટ કુડ યુ પ્લીઝ એક્સપ્લેન ધીસ કોન્સેપ્ટ પાણી ગાળવાથી તે અણગણ નથી રહેતું એટલે એમાં શું થાય છે કે હવે પાણી ગાળેલું છે ને તો એમાં શું થાય છે જે માત્ર ત્રસ જીવો છે ને જેમના શરીરના સાઈઝ થોડાક મોટા મોટા છે જે આપણો ફિલ્ટર કરવા માટે આપણે કપડું વાપરીએ છીએ તો એ જે એમાં પોર્સ છે તો એનાથી મોટા શરીરવાળા એવા જે જીવો છે જીવો છે ને મોસ્ટલી જીવો તે ત્રસ જીવો કહેવાય તો તે એ લોકો એ કપડામાં અટકી જાય છે બરાબર તો પછી પાણી તો પોતે સચિત જ છે ને પાણીના જે અપકાયના જીવો છે સચિત પાણી આપણે ગાળતા હોઈએ નદીનું તો તે તો કેવું છે તે તો સચિત જ પાણી છે બરાબર એટલે તેમાં જીવ કંઈ નીકળતો નથી એ કંઈ અચિત નથી થતો માત્ર ત્રસ કઈ જીવોની આપણે હિંસાથી આપણે બચી શકીએ છે એ એ કોન્સેપ્ટ છે મેઇન બરાબર એટલા માટે આપણને ગાડીને એ નદીનો પાણી યુઝ કર આ બીજું અહીંયા એમાં એ પણ હોય ને બધું મેઇન ત્રસકા જીવો હોય છે એમાં અને પછી આ ઘાડેલું પાણી જે છે તો જો એ એક રાત પાસ થઈ જાય પછી એમાં એટલે એના ઉપર પછી શું થાય આપણને ઢાંકવું જોઈએ એટલે ઢાંકણું ભલે એ ઢાંકેલું હોય છતાં પણ એમાં શું થાય છે એક રાત પાસ ઓન થઈ જાય છે તો પછી બેન્દ્ર જીવોની તે એમાં પાછી ઉત્પત્તિ થઈ જાય છે માટે પાછો નેક્સ્ટ ડે પાછો ઘાડવું પડે છે એવું હોય છે અહીંયા ક્વેશ્ચન છે કે પાંચમાં દેવલોક નીચે જે જગ્યા છે તેનું નામ શું કીધું તો તે અ કૃષ્ણ રાજી કહ્યું આપણે જીનાગ્ના વિરુદ્ધ બોલાયું હોય તો મીચ્છા મી ટુકડમ સર્વ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જૈતી શાસનમ પ્રણામ